હેલો, મારું સારું થાય છે કે મારું કંઈક ખરાબ થાય છે, તમારું સારું થાય છે કે તમારું કંઈક ખરાબ થાય છે, તે કોના લીધે થાય છે તમને ખબર છે? આપણે બધા કહીએ છે મારું નસીબ હતું એટલે આવું થયું, મારા ભગવાન જે કરે છે કરે. અરે ભાઈ, ભગવાન બીજું કશું નથી કરતા, અમુક લોકોના લીધે જ તમારું ખરાબ થાય છે તો અમુક લોકોના લીધે જ તમારું સારું થાય છે. બસ દરેક વ્યક્તિ દરેકને જવાબદાર છે. મારું કંઈક ખરાબ થયું છે આજ હમણાં કે કાલે કા પછી થશે તો અમુક લોકોના નિર્ણયના લીધે કા અમુક લોકોના ઇન્ટરફિયરના લીધે જ ખરાબ થશે, અને મારું કંઈક સારું થઈ રહ્યું છે તો અમુક લોકોના લીધે જ સારું થઈ રહ્યું છે. બસ આ જ છે, મારા સગાવાલા લીધે કા મારા મિત્રને લીધે મારું સારું થઈ રહ્યું છે, અને તમારા ધંધામાં સફળતા મળી છે અમુક લોકોના લીધે, અમુક એમ્પ્લોયરના લીધે સારું થઈ રહ્યું છે, નુકસાન થઈ રહ્યું છે અમુક એમ્પ્લોયરના લીધે અથવા તમારા ડિસિઝનને લીધે સારું થઈ છે, એમાં કંઈ ભગવાન કે કંઈ નસીબ જેવું કશું જ નથી. ઠીક છે ને? અને ભગવાન આ દુનિયાનું જોવા જાય તો 780 કરોડ લોકો છે, તો 780 કરોડનું કઈ રીતે કઈ ધ્યાન રાખતો હશે? એટલાનું એકનું કઈ ધ્યાન બાન ભગવાન બીજું કઈ નહીં રાખતો ને, નસીબ બસીબ કશું નથી. તમારા જીવનમાં જે બી કઈ થાય છે અમુક લોકોના લીધે થાય છે, અમુક તમારા નિર્ણયને લીધે થાય છે, અને અમુક પરિસ્થિતિના લીધે થાય છે. એટલે તમે પણ કંઈક નિર્ણય લીધો તો કંઈકનું ખરાબ થશે, તમારા ડિસિઝનથી કંઈક કોઈકનું સારું થશે. બસ દરેક વ્યક્તિ દરેકને જવાબદાર છે, આ જ સત્ય છે. કંઈ નસીબ બસીબ કશું નથી હોતું. ભગવાન બટલા બધાનું જોવા જાય તો શું હાલત થાય? સમજો કંઈક ભાન નહીં પડતી. આખો દિવસ ભગવાન કરે છે ને નસીબ છે એટલે આવું થયું. અરે ભાઈ, કંઈ નહીં થયું, તારા જ દોસ્તોના લીધે કંઈક તારું સારું થાય છે, અને કંઈક તારા બે ચાર એવા બેઠા હશે દુશ્મનો જેવા, એમના નિર્ણયના લીધે જ તારું ખરાબ થાય છે. બસ આ જ નિયમ છે.